રાજ્યમાં વરસાદને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે. આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસી શકે છે તો અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. રાજ્યમાં લો પ્રેશર સિસ્ટમ સર્જાતા વરસાદી માહોલ રહેશે. મહત્વનું છે કે રાજ્યમાં સેસાનો 94% વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 1 ઇંચ વરસાદ થયો. 30 જિલ્લાના 187 તાલુકામાં વરસાદ વરસ્યો, જેમાં સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરમાં 7.5 ઇંચ જેટલો નોંધાયો છે. તો ઓગસ્ટ માસમાં અત્યાર સુધી 16.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યારે રાજ્યમાં સીઝનનો અત્યાર સુધી 93.54% વરસાદ નોંધાયો. અમદાવાદના વાસા બેરેજના 2 દરવાજા ખોલવામાં આવ્યા. ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે દરવાજા ખોલવામાં આવ્યા. વાસા બેરેજમાં 1688 ક્યુસેક પાણીની આવક થઈ છે, જેમાંથી 920 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાણી છોડવાથી આસપાસના ખેડૂતોને ફાયદો થશે. વડોદરામાં વરસાદના પગલે આજવા સરોવરની સપાટી 212.40 ફૂટે પહોંચી ગઈ છે. વિશ્વામિત્રી નદીની જળ સપાટી 14.75 ફૂટે પહોંચી છે. મહીસાગર જિલ્લામાં ભારે વરસાદને પગલે કડાણા ડેમની જળસપાટીમાં વધારો થયો છે. ડેમમાં 1,25,455 ક્યુસેક પાણીની આવક થઈ, જેથી ડેમમાંથી 96,018 ક્યુસેક પાણી છોડાયું. તાપીમાં ઉકાઈ ડેમની જળસપાટી 337.29 ફૂટ પર પહોંચી છે. પાણીની આવક વધતા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા. ડેમમાં કુલ 1.28 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે, જ્યારે ડેમમાંથી 1.12 લાખ ક્યુસેક પાણીની જ આવક થઈ. ભરૂચ જિલ્લામાં આવેલા ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીની જળસપાટી 28.40 ફૂટે પહોંચી છે. ભારે વરસાદના પગલે નદી ભયજનક સપાટી પર વહી રહી છે, જેને પગલે નદીકાંઠા વિસ્તારના 20 જેટલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. ભરૂચમાં નર્મદા નદીની સ્તરમાં ઘટાડો થયો છે. નદીની સપાટી સવારે 7 વાગે 28.40 ફૂટે વહી રહી હતી, જો કે 11 વાગે નદીની સપાટી 27 ફૂટ નોંધાઈ. ઉપરવાસમાં વરસાદને કારણે સાબરકાંઠાના તલોદના મુવાડા નજીકથી પસાર થતી લુણી નદીમાં પાણીની આવક થઈ, જેથી નદીના પાણી કોઝવે પર ફરી વળતા જોરાજી મુવાડા અને આબજીના મુવાડાનો રસ્તો બંધ થઈ ગયો છે, જેથી સ્થાનિક લોકોને ભારે હાલાકી પડી. અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદને કારણે ધરમડી વાંટા ગામનું તળાવ ઓવરફ્લો થયું. 5 વર્ષ બાદ ગામનું તળાવ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ખેતરો અને કોતરોમાં પાણી ફરી વળ્યા. મહીસાગરના વીરપુર તાલુકામાં ભારે વરસાદ નોંધાયો, જેથી ભાટુપુર ગામમાં આવેલું તળાવ ફાટ્યું. ભાટુપુર ગામનું તળાવ ફાટતા મોતીપુરા સહિત આસપાસના ગામના ખેતરોમાં પાણી ફરી વળ્યા, જેથી મકાઈ કપાસ જુવારના ઊભા પાકને નુકસાન પહોંચ્યું. સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ વરસ્યો છે. જિલ્લાના લખતર, વઢવાણ અને પાટડીમાં ધોધમાર વરસાદ વરસ્યો. ચુડા, સાયલા, ધાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમય બાદ વરસાદ નોંધાયો. અરવલ્લી જિલ્લાના બાયડના ગાબડથી સાઠંબા રોડ પર રૂપનગર પાસે કોઝવે ઉપર પાણી ફરી વળ્યા, જેથી બંને તરફના ગામોના લોકોને અવરજવર માટે હાલાકી પડી. વિદ્યાર્થીઓને શાળા કોલેજ જવામાં પણ સમસ્યાનો સામનો કરવો પડ્યો. લુણાવાડા અમદાવાદ ગાંધીનગરને જોડતો મુખ્ય બ્રિજ બંધ કરવામાં આવ્યો છે. મહીસાગર નદી પર આવેલા આગરવાડા બ્રિજ પર ભૂવા પડતા બ્રિજ બંધ કરવામાં આવ્યો, જેથી મુસાફરોને લુણાવાડા જવા માટે ગોધરા અથવા બાલાસિનોર વીરપુર થઈને જવાની ફરજ પડી. મહીસાગર જિલ્લાના ખાનપુર લીંબડિયાને જોડતા માર્ગ પર વૃક્ષ ધરાશાયી થયું. મુખ્ય માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા આખરે સ્થાનિકોએ ઝાડ કાપીને રસ્તો ખુલ્લો મૂક્યો. રાજસ્થાનમાં આવેલા સુંધા માતા પર્વત પર ભારે વરસાદ નોંધાયો. ભારે વરસાદને કારણે મંદિરના પગથિયે પાણી પહોંચ્યા, તો સાથે જ મંદિર નીચેની બાજુમાં પણ જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. સવારથી જ દાતા પંથકમાં સતત ધોધમાર વરસાદ વરસવાને કારણે લોકોમાં ઉત્સાહનો માહોલ છવાયો છે. વડોદરાના ડભોઈ જિલ્લાના તીર્થધામ ચાણોદમાં નર્મદા નદીની સપાટી ઘટી નર્મદા નદીના પાણી ઓસરતા હવે મલ્હારરાવ ઘાટના 15 પગથિયા પાણીની બહાર દેખાઈ રહ્યા છે. મહત્વનું છે કે નર્મદામાં જળસ્તર વધતા મલ્હારરાવ ઘાટના પગથિયા પાણીમાં ડૂબ્યા હતા.
વડોદરામાં લાંબા વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. ત્યાં શહેરના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અલકાપુરી, સયાજીગંજ અને કાલાઘોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા હળવા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસ્યો. ડુમાણા, ગોરૈયા, કાલિયાણા સહિત ગામોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના ભુજ અને માંડવીમાં વરસાદી વાતાવરણ જામ્યું છે. ભુજ અને માંડવીના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી. કચ્છના રાપર, લખપત અને નખત્રાણામાં વરસાદી વાતાવરણ બાદ ભુજ અને માંડવીના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો. કચ્છ જિલ્લામાં પણ વિરામ બાદ વરસાદ વરસ્યો. જિલ્લાના નખત્રાણામાં ધોધમાર વરસાદ વરસ્યો. વિરાણી, દેવપર, રસલિયા, ઉખેડા, આંગિયા સહિતના અનેક ગામડાઓમાં વરસાદ નોંધાયો. ભારે વરસાદના પગલે રસ્તાઓમાં પાણી ભરાયા.